જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે. એટલે આ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક ખાસ વિનંતી કરીશ કે તમે આજે તમને જે પણ માહિતી આપું એ તમે તમારી સાથે તમારા જે પણ મિત્રો આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે એમની સાથે પણ શેર કરશો કે જેથી કરીને એમને પણ આજે માહિતી છે એ માહિતી મળી રહે. મિત્રો, આઈટીઆઈની અંદર એડમિશન પ્રોસેસ કેવી હોય છે કે અત્યારે તમે જ્યારે આઈટીઆઈમાં જઈને તમારું ફોર્મ સબમિટ કરો છો, તમારું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમે કઈ આઈટીઆઈ માટે એપ્લાય કરો છો એ જ તમારે ત્યાં લખાવવાનું હોય છે, એના માટે તમારે એપ્લાય કરવાનું હોય છે. ઓકે, કોઈ પણ પર્ટિક્યુલર ટ્રેડ માટે તમારે અત્યારે એપ્લાય કરવાનું હોતું નથી. એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ એવું ચેક જ નથી કરતા કે તેઓ જે આઈટીઆઈ માટે એપ્લાય કરી રહ્યા છે એ આઈટીઆઈમાં એમને જે ટ્રેડ જોઈએ છે એ ટ્રેડ અવેલેબલ છે કે નહીં. એમાં પણ જે ટ્રેડ 2 વર્ષના છે, જેવા કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, MMB, વાયરમેન, આ જે પોપ્યુલર ટ્રેડ તેમજ જે ટ્રેડ 2 વર્ષના છે એ ટ્રેડમાં પણ તો કેવું હોય છે કે એકવાર એ ટ્રેડમાં એડમિશન થાય એના પછી દર 2 વર્ષે એની અંદર એડમિશન થતું હોય છે. એટલે કે કોઈ એક બેચની અંદર કોઈ સીટ ભરાઈ જાય એના પછી એ સ્ટુડન્ટ 2 વર્ષ એ ટ્રેડની અંદર તાલીમ લે છે અને એ ટ્રેડ એ બેચ પૂર્ણ થઈ જાય એના પછી જ નવી બેચ એની અંદર એન્ટર થતી હોય છે. ઓકે, એટલે આવા જે 2 વર્ષના ટ્રેડ છે એમાં દર 2 વર્ષે એડમિશન થતું હોય છે. એટલે કે ઘણી એવી આઈટીઆઈમાં તમે જે ટ્રેડ લેવા માગો છો એ ટ્રેડ હોય તો છે, પરંતુ પોસિબલ છે કે જે તે વર્ષે એ ટ્રેડની અંદર એડમિશન ના પણ થતું હોય. જેમ કે ફિટર, ઇલેક્ટ્રિશિયન, MMB, વાયરમેન આપણે જોયું, એવા જે 2 વર્ષના ટ્રેડ છે એમાં સપોઝ કે ગયા વર્ષે એડમિશન થયું હોય તો એમાં આ વર્ષે એડમિશન ના પણ થતું હોય, અને આ વર્ષે એડમિશન થતું હોય તો આવતા વર્ષે એમાં એડમિશન ના પણ થતું હોય. ઓકે, એટલે કહેવાનો મતલબ કે વિદ્યાર્થીઓ જે આઈટીઆઈ માટે એપ્લાય કરે છે એમાં ક્યારેય ચેક નથી કરતા કે એમને જે ટ્રેડ જોઈએ છે, એમને ટ્રેડમાં જે ટ્રેડની તાલીમ લેવી છે, એમને જે ટ્રેડમાં એડમિશન લેવું છે, એ ટ્રેડ એ જેઓ જે આઈટીઆઈની અંદર એપ્લાય કરે છે એ આઈટીઆઈમાં અવેલેબલ છે કે નહીં. ઓકે, અને હા મિત્રો, આ જે માહિતી છે એ તમારે માહિતી લેવા માટે બીજે ક્યાંય જવાનું જરૂર નથી. તમે ઓનલાઈન ફોર્મ જે વેબસાઇટ પર ભર્યું, www.itiadmission.gujarat.gov.in, ઓકે, એના ઉપર આ તમામ માહિતી આપેલી હોય છે કે કઈ આઈટીઆઈની અંદર કયા ટ્રેડમાં કેટલી સીટો આ વર્ષે અવેલેબલ છે. એટલે કે તમે જે વર્ષે એડમિશન લેવા માટે એપ્લાય કરો છો એ વર્ષે જે તે આઈટીઆઈમાં કયા કયા ટ્રેડ માટે કેટલી સીટો અવેલેબલ છે એ તમામ માહિતી તમને આ વેબસાઇટ પર આપેલી હોય છે. ઓકે, તો ચાલે જોઈએ કે આ માહિતી તમને ક્યાંથી મળશે. તો મિત્રો, આ વર્ષે તમારે કઈ આઈટીઆઈમાં કેટલા ટ્રેડ એડમિશન માટે અવેલેબલ છે તેમજ કેટલી સીટો અવેલેબલ છે એ તમામ માહિતી જો તમારે જોઈતી હોય તો એના માટે તમે ઓનલાઈન એપ્લાય જે વેબસાઇટ પર કર્યું, itiadmission.gujarat.gov.in, ઓકે, આ જ વેબસાઇટ ઉપર તમે અહીંયા નીચે જોશો તો અહીંયા તમને 3 માહિતી જોવા મળશે. 2021માં ભરવાપત્ર બેઠકો સરકારી આઈટીઆઈ, 2021માં ભરવાપત્ર બેઠકો ગ્રાન્ટ ઇન એડ આઈટીઆઈ એટલે કે GI આઈટીઆઈ, અને 2021માં ભરવાપત્ર બેઠકો સ્વનિર્ભર ITC. ઓકે, તો આની અંદર તમે જોશો તો અહીંયા 2021માં સરકારી આઈટી ઉપર ડાઉનલોડ કરશો તો ત્યાં તમને એક ફાઇલ જોવા મળશે કે જેની અંદર જે ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ સરકારી આઈટીઆઈ છે એ તમામ આઈટીઆઈના નામ તેમજ એ આઈટીઆઈની અંદર આ વર્ષે કયો ટ્રેડ ભરવાનો છે તેમજ એ ટ્રેડની અંદર કેટલી સીટો અવેલેબલ છે એ તમામ માહિતી અમને અહીંયા તમને આપેલી છે. ઓકે, જેમ કે સૌથી પહેલાં જ આપેલી છે અમદાવાદની જે બાવળા આઈટીઆઈ છે એની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર આ વર્ષે કયા કયા ટ્રેડ એડમિશન માટે અવેલેબલ છે, તો કોપા, ફિટર, મિકેનિક ડીઝલ, વેલ્ડર અને વાયરમેન. ઓકે, અને એ ટ્રેડની જેટલી સીટો અવેલેબલ છે એ પણ અહીંયા તમને બતાવે છે. ઓકે, એટલે આ રીતે જો તમે કોઈ સરકારી આઈટીઆઈ માટે એપ્લાય કરતા હોય તો તમે આ લિસ્ટની અંદર તમે જે પણ સરકારી આઈટીઆઈ માટે એપ્લાય કર્યું છે એનું નામ અહીંયા તમે ચેક કરી લેશો કે એ આઈટીઆઈમાં આ વર્ષે કયા કયા ટ્રેડની અંદર કેટલી સીટો ભરવાની છે. ઓકે, એ જ રીતે જો તમારે કોઈ GIA ITC એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર તેમજ સ્વનિર્ભર ITC માટે તમારે જોવું હોય તો GIA માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એટલે ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ GIA ITI છે એનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે કે કઈ આઈટીઆઈમાં કેટલા ટ્રેડ અવેલેબલ છે તેમજ કેટલી સીટો અવેલેબલ છે. ઓકે, અને એ જ રીતે તમારે જો સ્વનિર્ભર આઈટીઆઈ માટે એપ્લાય કરવાનું હોય તો એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. ઓકે મિત્રો, તો મિત્રો એકવાર ફરીથી હું તમને વિનંતી કરીશ કે તમે આ માહિતીને તમારા તમામ એવા મિત્રો સાથે શેર કરશો કે જેઓ આ વર્ષે આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.